डिसा मार्केटयार्ड में 1.20 लाख बोरी मगफली की विक्रमजनक आवक नोधाई। बनासकांठा में सौ प्रथम वक्त आटली आवक नोधाई। बनासकांठा में 1,48,635 हेक्टर में मगफली वावेतर थयुं हतुं। वावेतर वधता अने उत्पादन निकलता आवक वधी। डिसा मार्केटयार्ड में एक ज दिवस में 1.20 लाख मगफली बोरीनी आवक नोधाता मार्केटयार्ड में ट्रेक्टरों की कतारों जोवा मळी हती। जो कि चेरमेन गोवाभाई देसाई खुद हराजी स्थले पहुंचा था। बनासकांठा में चालू साले वावेतर वधता अने सारा वरसाद ने कारण उत्पादन पण वध्युं छे। जयरे जिल्ला में सौथी वधु वावेतर डिसा तालुका में 37,227 हेक्टर में वावेतर थयुं हतुं अने चोमासा दरमियान सारो पियत लायक वावेतर थता उत्पादन पण वध्युं छे। त्यारे मगफली उत्पादन करता अनेक राज्यों में पूर आववाने कारणे तेमज गुजरात में सौराष्ट्र विस्तार में मगफली पाक निष्फळ जता वेपारी खरीदी अर्थे बनासकांठा तरफ वळता खेडूतों ने सारा एवा भाव मळी रह्या छे। तो डिसा मार्केटयार्ड में सौ प्रथम वक्त एक ज दिवस में 1.20 लाख बोरीनी आवक नोधाई छे। आ साथे भाव पण प्रति मणे ₹1,250 થી ₹1,600 रह्या हता। जो कि सारा भाव ने कारण खेडूतों में खुशी जोवा मळी हती। गत सोमवारे डिसा मार्केटयार्ड में ट्रेक्टरो भरीने आवेल मगफळीना कारणे उभरायुं हतुं। जो कि मार्केटयार्डना चेरमेन गोवाभाई देसाई पण हराजी स्थले पहोंची खेडूतो साथे मुलाकात लीधी हती अने तमाम आवेल माल मोड़ी सांज सुधी में हराजी द्वारा वेचवा सूचना आपी हती अने साथे ज खेडूतोने पण सारा भाव मळे तेवा प्रयासो करवा सूचना आपी हती। जो कि गत वर्षे आ वर्ष दरमियान 1.01 लाख बोरी दिवस में आवी हती, त्यारे चालू साले शनिवारे 1.06 लाख જ્યારે સોમવારે 1.20 લાખ બોરીની આવક નોંધાઈ હતી। આમ સમગ્ર જિલ્લામાં સૌથી વધુ મગફળી ખરીદી કરતું સેન્ટર ડિસા બનવા પામ્યું છે। હા, મગફળીનું વાવેતર ઉત્પાદન ખૂબ સારું છે। હાલ પણ ડિસા માર્કેટની અંદર માર્કેટની આવક ખૂબ જ શરૂઆત સારી થઈ છે, જ્યાં શનિવારે 1,06,000 બોરી જેવી શરૂઆત થઈ છે અને ઉત્પાદન પણ સારું છે। એનો ક્રોપ પણ સારો છે અને વાવેતર પણ ખેડૂતોએ સારું કર્યું છે। લગભગ આખા જિલ્લાની અંદર 1,48,000 સમથિંગ હેક્ટરમાં વાવેતર છે। એ પૈકીનું ડીસાની અંદર લગભગ 37,800-900 હેક્ટર જેવું ડીસામાં પણ મગફળીનું વાવેતર છે। દિવસે દિવસે ડીસાની અંદર વાવેતર વધ્યું છે, મગફળીની ડિમાન્ડ પણ વધી છે। બાર દેશની અંદર પણ ડીસાના દાણાની ડિમાન્ડ થઈ છે। આપણો દાણો એક્સપોર્ટ પણ લગભગ 12-15 દેશોની અંદર ડીસાના મગફળીના દાણાનો એક્સપોર્ટ પણ થાય છે। એટલે નવી નવી આખી સુવિધાઓ ઊભી થઈ છે। ખાસ કરીને લગભગ હું ધારાસભ્ય હતો 2004-05 ત્યારે પણ આપણા વડાપ્રધાન મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એના, ત્યારે પણ અમને બધાને સલાહ આપતા કે આપ તમારા વિસ્તારમાં જાઓ, ખેડૂતોને સમજાવો કે ફુવારા આપણી દેશી ભાષામાં ટપક આ બેનો ઉપયોગ કરે, 70% પાણી બચે અને એનો ક્રોપ પણ વધે થાય, પાણી પણ ટાઈમસર મળી રહે, એ કરો। મને લાગે છે કે એનું પરિણામ આજે આપણે આ ભોગવી રહ્યા છે કે ડીસામાં થોડું પાણી ટક્યું છે, પણ આપણે સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર ડીસા એ 100% લગભગ ફુવારા પદ્ધતિ ટપક પદ્ધતિ ખેડૂતોએ અપનાવી અને એનો લાભ સારો લઈ રહ્યા છે। એમાં બટાકા હોય, મગફળી હોય, રાયડું હોય, દરેક ક્રોપની અંદર જે જે વિસ્તારને લગતું છે એ રીતે। એમ માર્કેટની વાત કરું તો લગભગ 19-20ની અંદર 1,14,44,970 બોરી આવી હતી। એના પછી 20-21માં 20,42,000 બોરી આવી। એના પછી 21-22માં શિયાળુ અને ઉનાળુ આખા વર્ષની લગભગ 25,82,000 સમથિંગ બોરી આવી। એ જ રીતે 22-23ની અંદર લગભગ 24,07,565 બોરી આખા વર્ષમાં આવી છે। આ વર્ષે શરૂઆત થઈ છે, વાવેતર વધારે છે અને ઉત્પાદન પણ વધારે છે, તો અમને પૂરો ભરોસો છે કે લગભગ 35-40 લાખ બોરી આ વર્ષે શિયાળો ઉનાળોની માર્કેટમાં મગફળી આવશે। અને ખાસ કરીને ટેકાના ભાવ ગયા વર્ષે સરકારના 1,250 હતા,
आ वर्षे लगभग 1273 છે, તો માર્કેટમાં પણ તેના કરતાં ભાવ 100-150 રૂપિયા વધારે છે અને ખેડૂતોને સારો ભાવ મળે છે. અમારે ત્યાં ગઈ શનિવારે એક દિવસ પહેલાં જ હરાજી થઈ, એમાં 1250 થી 1591 સુધીની મગફળી વેચાઈ, એટલે ખેડૂતોને પણ સંતોષ થાય એટલો પૂરો ભાવ મળ્યો છે. આવક પણ સારી છે, ખાસ કરીને એની વ્યવસ્થા માટે પણ અમારા સેક્રેટરી તમામ સ્ટાફ એ ઉભય પગે ઉભેલો છે આપણી દેશી ભાષામાં, સતત એની અંદર કામગીરીમાં લાગેલો છે કે કોઈ ખેડૂતને તકલીફ ન પડે, ખેડૂતની હરાજી વગર માલ ન જાય, એને કોઈ તોલમાં કંઈ પેલી ન થાય, એમ વેપારીને પણ કોઈ અડચણ ન રહે, એ જાતની સિક્યુરિટી સ્ટાફને સેક્રેટરી પણ ઊભા પગે રહીને તમામ સુવિધાઓ પણ અમે આપી રહ્યા છે અને તમામ કામ કાર્યરત કરી રહ્યા છે અને ખેડૂતને સારો પાક ઉત્પાદન થઈ રહ્યો છે, એમાં ખેડૂત પણ ભાવ મળતા ખુશ છે.